વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી વિષયની અંદર ધોરણ 5 ની અંદર પાના નંબર 19 પરની પ્રવૃત્તિ જોઈશું. તો અહીંયા મહાવરો એક આપેલો છે, ઉદાહરણ મુજબ શબ્દો બનાવીને લખો અને દરેક શબ્દનો વાક્ય પ્રયોગ કરો. તો ઉદાહરણ છે બી લે જ, આ આડો અવળો શબ્દ આપેલો છે, તો એની ઉપરથી શબ્દ સાચો બને જલેબી. જલેબી, તો જલેબી શબ્દ બન્યો, એના ઉપરથી વાક્ય બનાવ્યું છે કે બ્રિજેશને જલેબી ખૂબ ભાવે છે. એવી રીતે બીજો શબ્દ છે, તો એના પરથી કયો શબ્દ બનશે બોલો? હા, બિલાડી. સરસ, તમે શું વાક્ય બનાવ્યું? રાધિકાબેન બોલે, બિલાડીને દૂધ ભાવે છે. હા બોલો જાનકીબેન, તમે શું બનાવ્યું? બિલાડી મ્યાઉં મ્યાઉં બોલે છે. સરસ, ચલો બીજો શબ્દ, વાદળિયા. વાદળિયા બોલો એના પરથી વાક્ય. ચોમાસામાં વાદળિયા દોડા દોડી કરે છે. વિપુલ બોલે, વિપુલભાઈ બોલો. આકાશમાં વાદળિયા દોડા દોડ કરે છે. બરાબર, ત્રીજો શબ્દ બોલે પિયુષભાઈ. વાક્ય બનાવો. મધમાખી મધ ઉડાન માં રહે છે. સરસ, ચલો એના પછી શિવભાઈ બોલે. ચલો શક્તિબેન બોલે એના પછી. નથી લખ્યું? ચલો ગોત્યું. હા કુકીબેન બોલે. હા નવી વસ્તુઓનું અવલોકન કરીએ છીએ. સરસ, તો અમે નવા ઉગેલા છોડનું અવલોકન કર્યું, એવી રીતે બીજા વાક્ય પણ બનાવી શકાય. એના પછી વિપુલભાઈ બોલે. નાળિયેરી. હમ, બીજું કોઈ બનાવ્યું છે? પિયુષભાઈ બોલે. ઉમાશંકર ગણેશ ભગવાન ના માતા પિતા છે. સરસ, એના પછી નું બોલશે બોલો મિલનભાઈ. ઉમાશંકર એક લેખક નું નામ છે. હા, એના પછી નો શબ્દ બનાવો. ચલો બોલો સતીશ. પરિચય. હમ, પરિચય. મહેશે એનો પરિચય આપ્યો. સરસ, ચલો હવે એના પછી નું બધું. એના પછી નો શબ્દ બોલો અંજલિ. કુકીબેન. અનુમાન. અમે અનુમાન કરીએ છીએ. સરસ, અમને શિક્ષકે અનુમાન કરવાની પ્રવૃત્તિ કરાવી, એવું બીજું વાક્ય બનાવી શકાય. એના પછી નું બોલશે જયેશભાઈ. કૂતરો ભાવ ભાવ કરે છે. હા, બીજું બનાવો બોલો પિયુષભાઈ. કૂતરો મારા ઘર પાસે કાળિયો કૂતરો રહે છે. સરસ, ચલો રાધિકાબેન એના પછી નું શબ્દ. ધરતી કપ કુદરતી આફત છે. હા, એ કુદરતી, એના પહેલા એક શબ્દ રહી ગયો, જાનકીબેન બોલો. તરા વરસાદ પડ્યો. હા સરસ, ચલો એના પછી નું બોલો કૃષ્ણાબેન. સમુદ્ર. સમુદ્ર અમે દ્વારકા સમુદ્ર જોયો. હા જોયો હતો, બરાબર. સમુદ્ર કિનારે સુંદર વાતાવરણ હોય છે. ચલો એના પછી નું જાનકીબેન. બરાબર, સરસ, ચલો એના પછી નું વાક્ય સતીશ. આશીર્વાદ. મહેશને ભગવાને પૂજારી આશીર્વાદ આપ્યો. સરસ, ચલો એના પછી નો શબ્દ બોલો રાધિકાબેન. સાવરણ. સાવરણથી મમ્મી કચરો વાળે છે. બરાબર, ચલો એના પછી નો શબ્દ પિયુષભાઈ. પર્યટન. અમે પર્યટનમાં ગયા હતા. બરાબર, માંડવી ખૂબ જ સુંદર પર્યટન સ્થળ છે, એવું બીજું વાક્ય બનાવી શકાય. ચલો શિવભાઈ એના પછી નું. હા, પાણીયારું શબ્દ બનશે સાચો. મીરાના ઘરમાં મોટું પાણીયારું છે, એવું બનાવ્યું છે વાક્ય. ચલો એના પછી નો જાનકીબેન. સરસ, એના પછી નું રાધિકાબેન. સરસ, ચલો એના પછી નો મહાવરો બે, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. ચલો કુટુંબ એટલે પરિવાર, નયન એટલે આમાં,
પૃથ્વી એટલે ધરા, ધરતી કહી શકાય. નદી એટલે નગર એટલે અયુ એટલે. ચલો બાજુનું પત્તું જોઈશું. અચરજ એટલે વૃક્ષ એટલે વાયરો એટલે મેહુલો એટલે વરસાદ. સરસ. ચલો મહાવરો ત્રણ, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. ચલો દિવસ તો વિરોધી, અજવાળું નજીક, આગળ કાળું, ટેકરી આકાશ, ગરીબ અથવા પૈસાદાર, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ, ઉપર. સરસ. ચલો મહાવરો ચાર, ઉદાહરણ મુજબ તમારા પાંચ મિત્રોના નામના છેલ્લા અક્ષરથી શરૂ થતા શબ્દો બનાવો. ચલો રાધિકાબેન બોલશે. ચલો એનો પછીનો પ્રશ્ન મહાવરો પાંચ, નીચેના ચોરસમાં કેટલાક સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ભેગા થઈ ગયા છે તે શબ્દોની જોડ લખો. ચલો જાનકીબેન બોલશે, વિરોધાર્થી શબ્દોની જોડ બોલો. સમાનાર્થી શબ્દો બોલો. બરાબર. બરાબર. સરસ. તો આવી રીતે આ ચોરસ કોઠામાંથી આપણે શોધવાનું છે. ચલો એના પછીનું પેજ મહાવરો છ, નીચેના કોષ્ટકમાંથી આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો. તો આની અંદરથી આપણે શબ્દો જે આપેલા છે એનો સમાનાર્થી શબ્દ શોધવાનો છે. ચલો દિવસ, દિવસ એટલે તો અહીંયા દિન આપેલું છે એ આપણે કરવાનું છે આવી રીતે દિન. ચલો આકાશ, નભ, નભ ક્યાં છે? આ રહ્યું. સરસ. ચલો પક્ષી તો હા, તો પંખી શોધીને આવી રીતે ગોળ કરવાનું છે. ચલો દુનિયા, જગત, જગત ક્યાં છે? આ રહ્યું. સરસ. ચલો એના પછી ઉત્તર, હા ઉત્તર એટલે જવાબ ક્યાં છે ભાઈ? હા જવાબ. સરસ. આવી રીતે જગત ને જવાબ ભેગું આપેલું પણ છે આવી રીતે. આવી રીતે આપણે આ પ્રવૃત્તિઓ કરવાની છે. હવે પ્રવૃત્તિ સાત, મહાવરો સાત, સાચી જોડણી વાળા શબ્દ પર ચોરસ કરો. તો અહીંયા આ મૂર્તિ છે તે સાચો શબ્દ છે એના પર આપણે ચોરસ કરીશું. પછી આ જાસૂદ અને આ જાસૂદ, તો આ જાસૂદ સાચું છે એની અંદર દીર્ઘ આવે તો એની પર આપણે ચોરસ કરીશું. પછી આ શાંતિ એ પણ સાચું છે એવી રીતે. ઉઠ્યો તો આ સાચું છે એવી રીતે. શિલ્પી રસવઈ આવે સને શરણાઈનો સ, આ સાચું છે. પછી આ દૂત, દૂતને દીર્ઘ આવે દને એ સાચું છે. પછી શરણાઈમાં શરણાઈનો સ અને આગ ગાડી એમાં આ સાચું છે. ચલો થઈ ગયું. ચલો મહાવરો આઠ, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ચલો ઉપર કૌંસમાં ની નો નું ના ને આપેલું છે એમાંથી શબ્દ પસંદ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ચલો પહેલું વાંચો રાધિકાબેન બોલે. રાજાને ફકીરની જડતી લેવરાવી. સરસ. બીજું જાનકીબેન બોલો. પાંદડાનો વચ્ચેનો ભાગ લટકતો રહી ગયો. સરસ. પિયુષભાઈ ત્રીજો નંબર. એક બાજુનું પગલું થોડું આછું દેખાતું હતું. સરસ. શિવભાઈ ચોથું. રાજાને આ સાંભળી ખાતિર થઈ ગઈ. બરાબર. કૃષ્ણાબેન પાંચમું. ખાલી જગ્યા પૂરો. પેલો વિપુલભાઈ બોલે. આ સરગવાનું ઝાડ છે. મિલનભાઈ બીજું. બીજું વાક્ય સતીશભાઈ. કેરીમાંથી સરસ. ચલો ત્રીજું બોલો જયેશભાઈ. પાંજરામાં બચ્ચું છે. ચલો ચોથું પપ્પુભાઈ બોલશે. સાબરમતીનો કિનારો રડિયાળો છે. બરાબર. પાંચમું દિનેશભાઈ. મારાથી રહેવા
સરસ, આવી રીતે આપણે ખાલી જગ્યા પૂરીશું. ચલો હવે આપણે મહાવરો 10 જોઈશું. ઉદાહરણ પ્રમાણે દરેક વાક્યની આગળ પહેલા, હમણાં, હવે, પછી માંથી કોઈ એક વિકલ્પ લખો. એ ઉદાહરણ આપેલું છે, હમણાં મૌત્રી રોટલી બનાવે છે, મૈત્રી છે, એ ભૂલથી મૌત્રી થઈ ગયું છે. તો હમણાં એટલે વર્તમાન કાળ, હાલની વાત છે. પહેલા મૈત્રી રોટલી બનાવતી હતી, પહેલા એટલે ભૂતકાળ. શું આવશે? ભૂતકાળ. હવે પછી મૈત્રી રોટલી બનાવશે એટલે કયો કાળ? ભવિષ્યકાળ. હવે પછી મૈત્રી રોટલી બનાવશે, બરાબર. ચલો હવે પહેલું વાક્ય છે, લોકો બળદગાડામાં મુસાફરી કરતા હતા. પહેલા એટલે ભૂતકાળ ની વાત છે, કરતા હતા. ચલો બીજું વાક્ય બોલો જાનકીબેન. હવે પછી એટલે ભવિષ્યકાળ, જશે, કરશે, થશે, બધો ભવિષ્યકાળ આવશે. ચલો એના પર પહેલું વાક્ય વાંચો વિપુલભાઈ. હવે પછી હું ચિત્રમાં નેશનલ બરાબર, હમણાં એટલે હાલની વાત છે, વર્તમાન કાળ. સરસ. ચલો શક્તિબેન. પહેલા હું શાળામાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે આવ્યો હતો, બરાબર. પહેલા ભૂતકાળ ની વાત છે. ચલો એના પછીનું વાંચો મિલનભાઈ. હવે પછી મને અંગ્રેજી વાંચતા આવડશે. હા, એટલે કયો કાળ? ભૂતકાળ. આવડશે એટલે ભવિષ્યકાળ. ચલો બીજું વાંચો જાનકીબેન. હમણાં મને ગુજરાતી સરસ વાંચતા આવડે છે. એટલે કયો કાળ? ભૂતકાળ. ચલો વિપુલભાઈ. પહેલા હું ત્રીજા ધોરણમાં હતો. કયો કાળ? ભૂતકાળ. ભૂતકાળ, પહેલા ત્રીજા ધોરણમાં હતો. ચલો એના પછીનું વાંચો જયેશભાઈ. હવે પછી હું પાંચમા ધોરણમાં આવીશ. હા, ચલો હવે પછી હું પાંચમા ધોરણમાં આવીશ, તો એ કયો કાળ છે? ભવિષ્યકાળ. વચ્ચેનું એક વાક્ય રહી ગયું, વાંચો પિયુષભાઈ. હમણાં હું ચોથા ધોરણમાં ભણું છું. હા, તો કયો કાળ? વર્તમાન કાળ. સરસ. ચલો એના પછીની પ્રવૃત્તિ, મહાવરો 11, એક હોય ત્યાં એક અને એકથી વધુ હોય ત્યાં વધુ લખવું. ચલો, સસલું ઝડપથી દોડે છે. એક, કારણ કે તે એક છે, બરાબર. એક વચન. મેં ઝાડ પર 5 વાદરા જોયા. વધુ છે, 5 વાદરા છે. મારી પાસે 3 લખોટીઓ છે. વધુ 3 લખોટીઓ. જંગલમાં ઘણા પ્રાણીઓ રહે છે. વધુ. હા, ઘણા પ્રાણીઓ. તળાવમાં મેં માછલી જોઈ. હા, તો એક માછલી છે એટલે એક લખીશું. ચલો એના પછીનું પત્તું જોઈશું. મહાવરો 12, ખોટા શબ્દ પર ગોળ કરો. ચલો અહીંયા અજગર ખૂબ મોટો હતો, તો કયું સાચું છે અને કયું ખોટું છે? અજગર સાચું છે અને અગજર ખોટું છે, તો એના પર આપણે ખોટા ઉપર ગોળ કરવાનું છે. ચલો બીજું, જલેબી જબેલી સાથે ફાફડા ખવાય. હા, જબેલી ખોટું છે, એના પર ગોળ કરીશું. ચલો પપ્પા રબાકી રકાબી માં ચા પીવે. રકાબી આવે ને, રબાકી ખોટું છે, એના પર ગોળ કરીશું. ચલો મેં ગરમા ગરમ ભજીયા ગાધા, તો ખોટું છે, પેલું છે ખોટું છે, એના પર ગોળ કરીશું. પરીએ કાગળ આડગ માંથી હોડી બનાવી, તો કાગળ આડગ ખોટું. તો આવી રીતે આપણે ખોટા શબ્દની પર ગોળ કરવાનું છે. આવા જ બીજા ઉપયોગી વિડીયો મેળવવા માટે અને અમને પ્રોત્સાહન આપવા માટે વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો, તંદુરસ્ત રહો અને ભણતા રહો.
જય શ્રી રામ.